જય હિન્દ મિત્રો સ્ટડી વિથ દિલીપમાં તમારું સ્વાગત છે મિત્રો તમને બધાને ખબર જ હશે કે આવનારા સમયમાં પીએસઆઈ એસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલને લગતા અંદાજિત બાર હજાર જેટલી વેકેન્સી બહાર પડવાની છે અને આ વેકેન્સીમાં નવા પરિપત્ર મુજબ સૌ પ્રથમ રનિંગ લેવામાં આવશે અને એ રનિંગમાં જે લોકોનું સારું મેરિટ બનશે એ લોકોને જ આગળની જે રિટર્ન એક્ઝામ છે એમાં બોલાવવામાં આવશે તો મિત્રો આ વિડીયોમાં આપણે એ જ જોશું કે પાંચ કિલોમીટર રનિંગ કરતી વખતે કે ક્યાં જે નાની નાની બાબતો છે એ ધ્યાન રાખીએ તો આપણું જે ટાઈમિંગ છે એ સુધરી શકે અને સાથે સાથે આપણે કોઈપણ પ્રકારના ઇન્જરી ના આવે તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે પાંચ કિલોમીટર રનિંગ કરતી વખતે જો નીચેની બાબતો આપણે જો પાલન કરીએ તો આપણને કોઈપણ પ્રકારની ઇન્જરી નથી આવતી અને સાથે સાથે આપણે સારા એવો સ્કોર કરી શકીએ છીએ અને વીસ મિનિટની અંદર આપણે રનિંગ કમ્પ્લીટ કરી શકીએ છીએ તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ તો સૌ પ્રથમ મિત્રો છે મેન્ટલી પ્રિપરેશન કારણ કે ઘણા મિત્રો એવા હોય છે કે જે શારીરિક રીતે સક્ષમ હોય છે પરંતુ મેન્ટલી રીતે એ સક્ષમ હોતા નથી અને મેન્ટલી રીતે તે થાકી જતા હોય છે જેના કારણોસર તે રનિંગ કમ્પ્લીટ કરી શકતા નથી પરંતુ જો પહેલાંથી મેન્ટલી રીતે એ મગજમાં ઘુસાડી દો કે મારે ગમે તે થઈ જાય પરંતુ પાંચ કિલોમીટર પૂરું કરવું જ છે તો એ આરામથી કરી શકતા હોય છે અને એમાં સારા એવા સ્કોર કરી શકતા હોય છે પછી છે કમ્ફર્ટેબલ સાઇઝના શૂઝ અને ગુડ ક્વોલિટીના શૂઝ મિત્રો આ બંને તમે જોઈને નવાઈ થશે પરંતુ જેવી રીતે તમારી મહેનત રંગ લાવતી હોય છે એવી રીતે તમે કયા પ્રકારના પગરખાં પહેરો છો એટલે કયા પ્રકારના બૂટ પહેરો છો એ પર ડિપેન્ડ કરતું હોય છે અને એના કારણોસર પણ એકથી બે મિનિટ તમારે ઘટી જતા હોય છે એમાં સમજી લો કે તમારે સાત નંબરના સાઇઝના શૂઝ થતા હોય અને તમે આઠ નંબરના પહેરશો તો પણ તમારે ટાઈમિંગમાં વધારો થશે અને સાથે સાથે છ નંબરના પહેરશો તો તમને ફાવત આવશે નહીં એવી જ રીતે જે ગુડ ક્વોલિટીના શૂઝ હોય છે એટલે કે જેના સોલ વધારે હોય એવા તમે શૂઝ લોશો અને એમાં એના દરમિયાન તમે રનિંગ કરશો તો તમને થડકો નહીં લાગે જેના કારણોસર તમને ઘૂંટણ પર પ્રેશર નહીં આવે અને સીન પેન પણ નહીં થાય જેના કારણોસર ગુડ સાઇઝના શૂઝ અને ગુડ ક્વોલિટીના શૂઝ એ બંને જરૂરી છે હવે મિત્રો છે જ્યારે તમે રનિંગ કરો એ પહેલાં તમારે પ્રોપર વોર્મ વોર્મઅપ એક્સરસાઇઝ કરવું જરૂરી છે જેના કારણોસર તમારી બોડી ગરમ થાય છે અને સ્નાયુઓ છૂટા પડે છે જેના જેના થકી તમને કોઈપણ પ્રકારની ઇન્જરી થતી નથી અને તમે સારી રીતે રનિંગ કરી શકો છો હવે મિત્રો છે ગુડ ડાયટ મિત્રો ડાયટમાં આપણે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ આયરન અને વિવિધ પ્રકારના જે ખનિજો છે એ લેવા જોઈએ જેના કારણોસર સ્નાયુઓને જે પ્રકારના ખનિજ તત્વોની જરૂર પડે છે એ મેળવી શકે છે તેથી સમતોલ આહાર આપણે લેવો જોઈએ અને એની સાથે સાથે સિઝનલ શાક સબ્જી વગેરે પણ આમાં એડ કરવા જોઈએ હવે છે મિત્રો તમે રનિંગ કમ્પ્લીટ કરી ચૂક્યા છો એ બાદ પણ તમારું શરીર તરત જ ઠંડુ ન પડી જાય એની પણ ખાસ કાળજી રાખજો કારણ કે જો અચાનકથી તમે રનિંગ કર્યા તમારા પરસેઓ તરત જ સુકાઈ જશે અને તમને ખબર છે કે અત્યારે ઠંડી કેટલી પડે છે તો એના કારણોસર પણ તમારે શરીરમાં ઠંડી આવી શકે છે અને સાથોસાથ તમે અનેક પ્રકારની બીમારીમાં પણ ઘેરાઈ શકો છો તો જેથી તમારું શરીર તરત જ ઠંડુ ન પડી જાય એની પણ ખાસ કાળજી રાખજો હવે મિત્રો છે ફોલો ધ રૂટિન ટાઈમ મિત્રો તમે અઠવાડિયામાં જે પણ પ્રકારના ટાઈમટેબલ ફોલો કરતા હો એ ટાઈમટેબલ તમારે ફોલો કરતા રહેવું જોઈએ સમજી લે કે તમે અઠવાડિયામાં પાંચ દિવસ રનિંગ કરતા હો પાંચ પાંચ કિલોમીટર તો તમારે એ કન્ટિન્યુ રાખવા જોઈએ અને વચ્ચે એકાદ બે દિવસનો તમારે રેસ્ટ રાખવો જોઈએ જેના કારણે તમારા જે શરીરના સ્નાયુઓ છે એ પાછા રિકવર થઈ જાય અને પાછા તમે સારી રીતે રનિંગ કરી શકો છેલ્લું છે મિત્રો ટેક ગુડ સ્લીપ મિત્રો જેવી રીતે તમે શારીરિક રીતે મહેનત કરતા હો એ રંગ લાવતી હોય છે એવી જ રીતે તમે સારી રીતે ઊંઘ તમારી પૂરી કરો એ પણ જરૂરી છે કારણ કે ઊંઘ પૂરી કરતી વખતે જ સૌથી વધારે મસલ ઝડપી રિકવર થતા હોય છે અને બીજા દિવસે એ જ તમને પાછા રનિંગમાં હેલ્પફુલ થતા હોય છે તો તમામ મિત્રોને મારી સલાહ રહેશે કે એ મિનિમમ સાતથી લઈને આઠ કલાકની ઊંઘ લે ભને તો હું સલાહ આપીશ કે તમારે જે લોકો તૈયારી કરતા હોય છે એ આઠ કલાકની ઊંઘ લે જેનાથી એ બીજા દિવસે એકદમ સ્ફૂર્તિદાયક અને તંદુરસ્ત રીતે જાગી શકશે અને સારી રીતે એનું રનિંગ કમ્પ્લીટ કરી શકશે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો મિત્રો જય હિન્દ જય ભારત